આર્થિક પ્રવૃત્તિ અને બીજું છે બિન આર્થિક પ્રવૃત્તિ. તો આ બંનેની વ્યાખ્યા પહેલાં લઈએ. આર્થિક પ્રવૃત્તિ એટલે શું? તો કે આવક મેળવવાના હેતુથી કરવામાં આવતી પ્રવૃત્તિ અને ખર્ચ કરવાની પ્રવૃત્તિ, આ બંને પ્રવૃત્તિઓ થતી હોય તો જ તેને આર્થિક પ્રવૃત્તિ કહેવાય. જો માત્ર કમાતા જ હોઈએ તો તેને આર્થિક પ્રવૃત્તિ ન કહેવાય. જો માત્ર ખર્ચ જ કરવામાં આવતું હોય તો પણ તેને આર્થિક પ્રવૃત્તિ ન કહેવાય. એટલે આવક મેળવવાની અને ખર્ચ કરવાની પ્રવૃત્તિને આર્થિક પ્રવૃત્તિ કહેવાય. દાખલા તરીકે ડૉક્ટર, એન્જિનિયર, શિક્ષક, વકીલ કે કોઈ વ્યક્તિ જે કામ કરે છે તે વ્યક્તિ હંમેશા નફાના હેતુથી, આવક મેળવવાના હેતુથી જે કાર્ય કરે છે એ પાછા પોતાના કૌટુંબિક વસ્તુઓની ખરીદી માટે, પોતાની જીવન જરૂરિયાતની વસ્તુઓ છે એ વસ્તુઓ ખરીદી માટે શું કરે છે? ખર્ચ. તો શું થયું? આવક અને ખર્ચ બંને અહીંયા અનુલક્ષીને જે પ્રવૃત્તિ થાય છે તેને કહેવાય આર્થિક પ્રવૃત્તિ. એની સામે બીજી પ્રવૃત્તિ છે બિન આર્થિક પ્રવૃત્તિ. તો જે પ્રવૃત્તિની અંદર માત્ર સેવાનો જ હેતુ હોય કે નફો હોય જ નહીં એવી પ્રવૃત્તિને, પ્રવૃત્તિ જે કરવામાં આવે છે તે પ્રવૃત્તિને બિન આર્થિક પ્રવૃત્તિ કહેવાય. વિસ્તારથી લઈએ તો જે પ્રવૃત્તિનો હેતુ આવક મેળવવાનો કે ખર્ચ કરવાનો હોતો નથી તેને બિન આર્થિક પ્રવૃત્તિ કહેવામાં આવે છે. દાખલા તરીકે કોઈ નર્સ ભાઈ હોય તો એ નર્સ પોતાના બાળકની સારવાર કુટુંબની અંદર ઘરે જ પોતાના બાળકની સારવાર કરે તો એમાં આવક અને ખર્ચની કોઈ આપ લે થતી નથી, તો એ બિન આર્થિક પ્રવૃત્તિ કહેવાય. કોઈ વ્યક્તિ ધર્માદો કરી અને માત્ર ને માત્ર સેવાના હેતુથી કાર્ય કરતી હોય તો એ બિન આર્થિક પ્રવૃત્તિ કહેવાય. જો નર્સ હોસ્પિટલની અંદર કામ કરે તો એ પ્રવૃત્તિ પાછી આર્થિક પ્રવૃત્તિ થઈ જશે, કારણ કે ત્યાં આવક મળશે અને ખર્ચ પણ થશે. તો હોસ્પિટલની અંદર નર્સ કામ કરે તો એને કહેવાય આર્થિક પ્રવૃત્તિ, અને કુટુંબમાં પોતાના જ બાળકની સેવા કરે તો તેને બિન આર્થિક પ્રવૃત્તિ કહેવાય. તો આ છે આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિ. તફાવત પૂછાય કે વ્યાખ્યા પૂછાય તો આ રીતે આપણે તૈયાર કરીશું.